नमस्कार दर्शक मित्रों, હું મકની સની એવી જીનિયસમાં આપ સર્વ દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાની ઘટના. વાહરા ટોલ નાકા પાસે 1,40,00,000 ઝડપાયા. એસીબી પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં મુદ્દામાલ હાથ લાગ્યો. मुलाकात लीधी. वैज्ञानिकों द्वारा विद्यार्थियों ने मार्गदर्शन आपवामां आव्यु. विद्यार्थियों ने इसरो अने डॉक्टर अब्दुल कलाम विषे एलसीडी पर बतावायु. उदयपुर गाड़ी तलाशी लेता चोरखाना बनावी 1,40,00,000 रोकड़ लई जता बे व्यक्ति ने धरपकड़ करवामां आवी छे. ત્યારે આ રકમ આંગણિયા પેઢીની છે તેવું પકડાયેલા વ્યક્તિઓ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. ત્યારે ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ હાલ કોઈપણ હિસાબે સત્તા મેળવવા માટે મરણિયા બન્યા છે. આ ચૂંટણીઓમાં ઉમેદવારો મતદારો માટે રેલક્ચર કરવા તૈયાર છે. ત્યારે ચૂંટણીઓ મતદારોને રીઝવવા બીજા રાજ્યોમાંથી રૂપિયા ગુજરાતમાં ઘસાડવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા અમદાવાદમાંથી આરપીએફ દ્વારા 2 કરોડ ઉપરાંતની બે હિસાબી રકમ અને જવેરાત ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે આજરોજ અરવલ્લી એલસીબીએ સામ્રાજ્ય નજીક આવેલા ટોલટેક્સ નજીક નાકાબંધી દરમિયાન એક ફોર્ડ ફિયેસ્ટા ગાડી આવતા શંકાસ્પદ જણાતા ગાડીની તપાસ કરતા ચાલક શંકાસ્પદ જવાબ આપતા ગાડીની ચેકિંગ કરતા ચાલક અને ખાલી સાઈડની સીટ નીચે ગુપ્તખાનો બનાવેલ હતું. તેમાં 1,500 દરની નોટો મળી આવી હતી. જે અંગે ડ્રાઈવર દ્વારા આંગણિયા પેઢીની રકમ હોવાનું જણાવતા બાબતે કોઈ જ પુરાવા રજૂ ના કરતા એલસીબીની આ રકમ મોડાસા રૂરલ પોલીસ મથકે લાવી ગણતરી કરતા 1,40,00,000 રૂપિયા હોવાનું ખુલ્યું હતું. જે અંગે એલસીબી પીઆઈ રવિભાઈ વારોટે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. એલસીબી પોલીસ સામ્રાજ્ય ટોલટેક્સ નજીકથી ગાડીમાંથી કબજે કરવામાં આવેલ 1,40,00,000ની રકમ ઉદયપુરથી અમદાવાદ લઈ જવામાં આવતી હોવાનું પકડાયેલ બંને આરોપીએ કબૂલ્યું હતું. રકમ આંગણિયા પેઢીનું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે પ્રાથમિક તપાસમાં 41D મુજબ બંને ઇસમોની અટકાયત કરી 102 મુજબ રોકડ રકમનો કબજો કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. We'll be right back.
આજ રોજ વહેલી સવારના વાટડા ટોલ નાકા રોડ ઉપર એલસીબી તથા એસઓજી ની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી ને વાહન ચેકિંગ કરતા ગાડીની અંદર બે ઇસમોને પોતાનું નામઠામ પૂછી અને ગાડીની અંદર ચેક કરતા ગાડીની અંદર નીચે નહીં અંદર એક પ્રાઇવેટ બોક્સ બનાવેલ હતા તેની અંદરથી 11 બંડલો મળી આવેલ અને એ 11 બંડલોની અંદર જોતા 500 તથા રૂપિયા 1000 ની ચલણી નોટોના બંડલો હતા અને જેને ત્યાં જગ્યા પર ગણવું હિતાવા ન હોય મોડાસા રૂરલ પોસ્ટે આવી એ 11 બંડલોને ગણી જોતા અંદરથી રૂપિયા 1 કરોડ અને 40 લાખ રૂપિયા રોકડા ભણી આવેલ અને બે ઈસમો છે જેનું નામ છે અજીતકુમાર તથા બીજાનું નામ છે નાથજીભાઈ જે એક અમદાવાદ અને એક મૂળ બનાસકાંઠાના રહેવાસી છે એ બંને ઈસમોને સીઆરપીસી કલમ 41(1)D મુજબ અટક કરેલ છે અને સીઆરપીસી કલમ 102 મુજબ 1 કરોડ અને 40 લાખ રોકડા તથા ગાડીની કિંમત રૂપિયા 5 લાખ તથા મોબાઈલ કુલ મળી કુલ 1 કરોડ ને 45 લાખ 4000 મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે. આ તપાસની અંદર આરોપીઓની અમે વિગતવાર પૂછપરછ કરી તો તેઓએ જણાવેલ છે કે આ નાણાં અમે આંગડિયા પેઢીના છે અને ઉદયપુરથી અમે અમદાવાદ લઈ જવાના હતા તેવું જણાવેલ છે પરંતુ હજુ એ લોકોએ કોઈ આધાર પુરાવા રજૂ કરેલ ન હોય આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે. ચોકમાં સ્ટેશન રોડની શરૂઆત જ્યાંથી થાય છે
ત્યાં શાળા માંથી વિગત મુજબ કોઈ મહિલા ઇંગ્લિશ તરફની બોટલ થેલીમાં બાઇક થી કોઈ એવા વાહન લઈને ત્યાંથી પસાર થતા રોડ પર પટકાયેલ અને રોડ પર બોટલ ફૂટી જતા રોડ પર શરાબની હેરામછેલ થઈ હતી અને આ મહિલા ભાગી છૂટી હતી। દોરાજી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા પોલીસ તારીની નોંધ મુજબ એક વ્યક્તિ કે જે પોસ્ટ ઓફિસમાં સર્વિસ કરે છે જેમનું નામ પોલીસ તારીની મુજબ રાજેન્દ્રસિંહ બી ચાળેજા છે તેઓ વગર પરમિશન શરાબનું સેવન કરેલ જેમણે પોલીસે પકડી પાડેલ અને તેમના ફરિયાદી શ્રી સંત મહિલા સિંધ ખુબા છે। બનાવની વિગત મુજબ જયશ્રી બેન રમેશ હરજી ગોહર રહે સુધરાઈ કોલોની તેમના રહેઠાણના મકાનમાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ કિંમત રૂપિયા 300 ની પકડી પાડેલ। આ કેસની તપાસ ડીસાફના કેસુભાઈ ચલાવે છે પરંતુ સ્ટેશન રોડ ગેલેક્સી ચોકના બનાવ વિશે પોલીસ સ્ટેશનમાંથી કશી જ આ બાબતની માહિતી મળેલ નથી કે જ્યાં જાહેરમાં આ બનાવ બનેલ છે। અહેવાલ યશવંત દલસાનિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી। વૈજ્ઞાનિક શું છે તેની માહિતી અને ઇસરો સેટેલાઇટની માહિતી પણ પૂરી પાડી હતી। પ્રાપ્ત વિગત મુજબ મોડાસાને એક શિક્ષણની નગરી તરીકેનું નામ બનાવી રાખવા માટે કોલેજો અને શાળાઓ દ્વારા અવનવા નિષ્ણાત ટ્રસ્ટીઓ તથા શિક્ષણગણ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે મોડાસાની મલા ગાંધી કેમ્પસ બીસીએ કોલેજમાં વિદ્યાર્થીઓને જુદા સેટેલાઇટની માહિતી મળે તે હેતુસર ઇસરોમાંથી બે વૈજ્ઞાનિકો મોડાસા આવી વિદ્યાર્થીઓને તેમના જીવનનું રસની ચોળ પીરસ્યો હતો અને આ ઇસરોના કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોમાં વૈજ્ઞાનિક જેપી જોશી, સીપી શાહ અને મલા ગાંધીના પ્રમુખ નવીનભાઈ મોદી તથા મંત્રી સુરેન્દ્રભાઈ શાહ, અરવિંદભાઈ મોદી, કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ડોક્ટર વિજયભાઈ શાહ તથા બીસીએ કોલેજના પ્રિન્સિપાલ ભદ્રેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આ મહેમાનોને ફૂલછાળી કોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ ઇસરો સેટેલાઇટ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા સ્ટુડન્ટ બ્રાન્ચ એક વર્ષ ઉપરાંત કાર્યરત છે ત્યારે સોસાયટીના 50 વર્ષ એટલે કે ગોલ્ડન જુબલી તરીકે કોમ્પ્યુટરને લોકો તરફ લઈ જવા માટે ઇસરોના રિટાયર્ડ ડાયરેક્ટર જેપી જોશી અને સીપી સાહેબે ગામડાના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન અને સેટેલાઇટનું જ્ઞાન મળી રહે તેવા હેતુથી આજરોજ મોડાસા કોલેજના ભામાસા હોલમાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા ચિત્ર બનાવી તેમને સમજવામાં આવ્યું હતું તેમને સમજાવવામાં આવ્યું હતું। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી।
ઇસરોની અંદર સિનિયર સાયન્ટિસ્ટ તરીકે હમણાં જ રિટાયર થયો છું અને મારું કોન્ટ્રીબ્યુશન ઇસરોની અંદર જુદા જુદા સેટેલાઇટ કમ્યુનિકેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે રહ્યું છે. મારી સમગ્ર કારકિર્દી સેટેલાઇટ કમ્યુનિકેશનના પેલોડ બનાવવા, એની ડિલિવરી કરવી અને એને લોન્ચિંગની અંદર સહયોગ આપવો અને બધા સેન્ટર સાથે કામ કરવું, એનો 38 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે. કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયાના ચેરમેન વિજયભાઈ અને અહીંયાના જે ભદ્રેશભાઈ, ડૉક્ટર ભદ્રેશભાઈ શાહ, એમના ખાસ પ્રયત્નોથી આ મોડાસાની આ સુંદર કોમ્પ્લેક્સની અંદર કે જે અંદર કેમ્પસમાં પગ મૂકતાની સાથે જ એમ લાગે કે એક શિક્ષણની નગરીની અંદર આવ્યા છીએ, એની અંદર આજે એક સેટેલાઇટ કમ્યુનિકેશનના સબ્જેક્ટ ઉપર એક સરળ ભાષાની અંદર એક લોકોને સ્ટુડન્ટને સમજાય એવી ભાષામાં ઇન્ટરેક્શન કરવા માટેનું આજે એક નાનકડા એવા કાર્યક્રમનું આયોજન છે. મારો સંપૂર્ણ પ્રયત્ન એવો છે કે કોઈ વધારે ટેકનિકલ ડિટેલમાં ગયા વગર એમને સમજાય એવા લેવલે એમની સાથે સંવાદથી વાત કરીને મારે આ સબ્જેક્ટનું બને એટલા વધારે નોલેજ આપવાનો પ્રયત્ન કરવો છે, જેથી કરીને 10માંથી કમસે કમ 1 કે 2 જણને જો આમની અંદરથી કંઈ પ્રેરણા મળે અને ભવિષ્યમાં આપણા દેશને એક સારા સાયન્ટિસ્ટ મળે એવી મારી છે. આજે મોડાસાની અંદર કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા સ્ટુડન્ટ બ્રાન્ચ 1 વર્ષથી ઉપરથી કાર્યરત છે. એમણે સુંદર કાર્ય કર્યું છે. આજે જે પ્રસંગ અંગાડી મોડાસામાં જે આયોજન થયું એ કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયાના 50મા વર્ષ ગોલ્ડન જ્યુબિલીના એક ઉજવણીના ભાગે જ્યારે કોમ્પ્યુટર લોકોની તરફ લઈ જવા માટેનું આ એક પ્રયત્ન છે, જેના માટે અમદાવાદ ચેપ્ટરે પ્રોફેસર એસઆર ઠાકોર જે કોમ્પ્યુટર સોસાયટીના પ્રણેતા, એમની યાદગીરીમાં આ એક લેક્ચર સિરીઝનું આયોજન કરેલું છે, જેના માટે ઇસરોના સાયન્ટિસ્ટે મિસ્ટર જયંતભાઈ જોશી અને સીપીસા સાહેબે જે હાજરી આપી, જેનાથી અમને અવશ્ય ગામડાની અંદર રહેલી મોડાસાની રૂરલ કોલેજના વિદ્યાર્થીઓને એક સેટેલાઇટ કોમ્યુનિકેશનના માધ્યમથી એમને ભવિષ્યના નવા દ્વાર ઓપન થાય એવી પ્રેરણા સાથે. જાણ કરતા જેતરસરના સરપંચ શ્રી હનીફભાઈ તાત્કાલિક સત્તાવાળાઓને જાણ કરતા કેનાલનું પાણી બંધ કરાવ્યું હતું.
सरपंच छू। मारु नाम से ब्लॉक अनिलभाई उमरभाई। अमे चार काले चार वगे मैंने जाण करी अमरा गाम त्रण छोकरा केनल लेवा गया था। अमा बे छोकरा पाछा आव्या, एक छोकरो पाछो नतो आवे। त्यार पछी अमे अहीं बधाने पोलिस ने बधाने जाण करी अने अमरा जयेशभाई ने लईने कहीने मैं केनल बंद कराई। ए केनल काले राते 9 वाग्या पछी बंद करी। ती पछी जेम जेम पाणी उतरतुं गयुं अमे बधा ग्रामजनो बधा तपास माटे निकळी गया। અને આજે સવારે અમને પછી ગુંદાળા લગી આવ્યા, પાછા તપાસ કરતા અમને ખબર પડી કે આપણે ધોરાજી જૂનાગઢ હાઈવે રહ્યો ને ત્યાં આપણે તોરણીયાના પાટિયા પછી કંઈક ડૉક્ટર દુધા સાહેબની વાડીમાં લાશ મળી તેવી સમાચાર મળ્યા, તેથી અમે ત્યાં ગયા અને અમે મૃતદેહને ઓળખી બતાવ્યો અને ત્યાર પછી એને અમારા ગામનો છોકરો છે અને અમે અહીંયા પીએમમાં ધોરાજી હોસ્પિટલે જઈએ। છોકરાનું નામ છે દીપેશ, દીપેશ નરેશભાઈ પરમા। એનું નામ છે શ્રાવણ હર્ષુભાઈ પરમા અને બીજા ચિઠ્ઠી ભાવેશ ઈશ્વરભાઈ સોલંકી અને શ્રાવણ હર્ષુભાઈ પરમા આ બે સાથે હતા। વિદ્યાર્થીઓને ઈસરો અને ડોક્ટર અબ્દુલ કલામ વિશે LCD પર બતાવાયું।